વિદ્યા અને જ્ઞાન જેનાથી એક બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બને છે, જેમને ભજતા જ બાળકને સારી વિદ્યાની પ્રાપ્તિ થઈ શકે છે. ઘણી વખત બાળક મહેનત કરે, પુરુષાર્થ કરે, પણ જો પરિણામ સારું ન આવે તો તે નિરાશ થઈ જતું હોય છે. ત્યારે આજે ગણેશ ઉત્સવના ચોથા દિવસે જાણીશું વિદ્યા પ્રાપ્ત કરવા અને બાળકોને ખરાબ નજરમાંથી બચાવવાના શાસ્ત્રોક્ત ઉપાય. વિનાયકમ ગુરુમ ભાનુમ બ્રહ્મ વિષ્ણુ મહેશ્વર સરસ્વતી પ્રણમ યાદો સર્વ કાર્યાર્થ સિદ્ધય. જય ભગવાન. મિત્રો, હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ખાસ કરીને આજનો જે વિષય જે છે એ બાળકોની રક્ષા માટેનો વિષય છે. મિત્રો, ગણેશજીનો જ્યારે પર્વ ચાલે છે એટલે સૌથી વધારે આમ જોવા જાય તો સૌથી વધારે મજા છે ને નાના બાળકોને આવતી હોય છે. જેના ઘરમાં ગણપતિ હશે અને નાના બાળકો હશે ત્યાં જોજો તમે, ગણપતિ દાદાને એટલા સાચવ છે કે આપણા કરતાં વધારે તો બાળકોને ચિંતા હોય કે ગણપતિ દાદાને લાડુ જમાડ્યા કે નહીં, આરતી કરી કે નહીં. કેમ કે દરેક દેવી દેવતાઓની અંદર વાત કરીએ તો ભગવાન ગણેશજીનું જે સ્વરૂપ જે છે એ બાળકો સાથે બાળકોને આમે વધારે પ્રિય છે ગણેશજી. ભગવાન ગણેશજીનો જ્યારે જન્મ થાય છે એટલે ગણેશજી એવું કહેવાય છે કે ભક્તોના ઘરે જાય છે. ભક્તોના ઘરે 10 દિવસ સુધી, કોઈ 3 દિવસ સુધી, કોઈ 5, કોઈ 7, કોઈ 9 દિવસ સુધી ભક્તોના ઘરે રહી અને ભગવાન ભક્તોને આપે છે આશીર્વાદ. અને આજનો આપણો જે ઉપાય છે ભગવાન ગણેશજીનો છે, અને અહીંયા ગણેશજીનું એક સ્વરૂપ જેને બાલ ગણેશ પણ આપણે કહેવામાં આવે છે. ભગવાન શિવજીના પુત્ર ગણેશજી છે. આપણે જાણીએ છીએ કે ગણેશજીનું જે બાળક અવસ્થા હતી ત્યારે ગણેશજી થોડાક ધમાલી હતા. ભગવાન શિવ અને પાર્વતીને ઘણી બધી ચિંતા થતી હતી ગણેશજીની. ધીરે ધીરે જતા ગણેશજીએ એમની બુદ્ધિ દ્વારા દુનિયાની અંદર પૂજનીય પહેલા બન્યા છે. એક વખત ગણેશજી અને કાર્તિક સ્વામી વચ્ચે વાર્તાલાપ થઈ કે આ દુનિયાની પ્રદક્ષિણા પહેલી કોણ કરી આવે. કાર્તિક સ્વામી દુનિયાની પ્રદક્ષિણા કરવા માટે મયુર ઉપર સવારી કરી અને પ્રદક્ષિણા કરવા જાય છે અને ગણેશજીએ માતા પિતાને બેસાડી અને એમની પ્રદક્ષિણા કરી દીધી. એટલે શિવે અને પાર્વતીએ એવું કહેવાય છે કે પ્રથમ પૂજા માટેનો વરદાન આપ્યું છે ગણેશજીને. કેમ કે ગણેશજી જે છે બુદ્ધિશાળી છે. ગણેશજી એમ કહે છે કે મા બાપની જે સેવા કરે ને એને સમસ્ત તીર્થોનું પુણ્ય એને પ્રાપ્ત થાય જ છે. પૃથ્વીની પ્રદક્ષિણાનું ફળ પણ એ મા બાપની સેવામાં જ રહેલું છે. ભગવાનને તમારે શોધવા જવાની જરૂર, ભગવાન સામેથી આવશે. કેમ કે તમે મા બાપની સેવા કરો છો એટલે ભગવાન તમને શોધતા આવે છે. પણ આજે જોઈએ છે વસ્તુ અલગ છે. લોકો તીર્થયાત્રા કરે પણ મા બાપનું માનતા નથી. તો ભગવાન ગણેશજી જ્યારે આપણા ઘરમાં આવે છે ત્યારે આપણે હંમેશા બાળકોને સારા સંસ્કાર, સારી વિદ્યા પ્રાપ્ત થાય એ માટે ભગવાનની પૂજાપાઠ વગેરે આપણે એ બાળકોને કરવાનું કહેતા હોઈએ છીએ. પરંતુ ઘણી વખત આપણને બાળકોની ચિંતા થતી હોય છે એના મા બાપને. કેમ કે જમાનો અત્યારે અલગ થયો છે. ઘણી વખત બાળકો ક્યાંક ગયા હોય ને ઘણા લોકો ઉપાડી જતા હોય છે. બાળકોની રક્ષા માટે પણ આપણે એક ઉપાય કરવા જોઈએ. પહેલું તો કે મા બાપે ધ્યાન રાખવું જોઈએ બાળકોને, ખાસ કરીને બાળક ક્યાંય એકલા ન મૂકવા. બીજા નંબરની વસ્તુ, ઘણી વખત એવું પણ બને કે બાળકોની ઉપર કોઈની ખરાબ નજરું હોય અને ઘણી વખત નજર લાગવાથી બાળક બીમાર પણ થઈ જતો હોય. બાળકની સુરક્ષા માટે આજનો ઉપાય છે ભગવાન ગણેશજી જો તમારા ઘરમાં હોય અથવા ગણેશજીની પૂજા વિધિ વિધાન તમે કરતા હોય તો આ નાનકડો ઉપાય તમારે કરવાનો છે. બાળકોની સુરક્ષા માટે તમારે શું કરવાનું છે? કેમ કે બાળક ઘણી વખત તોફાન કરતા હોય તો આપણે ઘણી વખત આપણા કામમાં હોય ને તોફાનમાં ક્યાંક ઘણી વખત ઉપર ક્યાંક ચડ્યા હોય, ઉપરથી કૂદકો મારે ને હાથ પગ ભાગે તો આપણને ચિંતા થઈ જાય, આખી જિંદગી બગડી જતી હોય છે. તો બાળકોને શાંત કરવા માટે, બાળકોની ઉપર કોઈની નજર ના લાગે તે માટે આ ઉપાય તમારે કરવાનો છે. જેમાં તમારે શું કરવાનું, આ ઉપાય એના મા બાપે કરવાનો છે. પવિત્ર સ્નાન, મતલબ પવિત્ર થઈ સ્નાન કરી અને જે દિવસે ઉપાય કરો તે દિવસે પવિત્ર વસ્ત્ર ધારણ કરી ભગવાન ગણેશજીની ષોડશોપચાર પૂજન કરવું. મતલબ ભગવાન ગણપતિ દાદાને પંચામૃત, દૂધ, દહીં, ઘી, મધ, સાકર વગેરે દ્રવ્યથી સ્નાન કરાવી અને ભગવાનને સરસ મજાના વસ્ત્ર પહેરાવી, જનોઈ પહેરાવી, ભગવાનને તિલક, ચોખા, પુષ્પ અર્પણ કરી, ધૂપ અર્પણ કરી, લાડુનો પ્રસાદ અર્પણ કરવાનો.
જાસૂદના પુષ્પ અને દુર્વા ભગવાન ગણપતિ દાદાને અર્પણ કરવાની. હવે તમારે જે પ્રયોગ કરવાનો છે, પ્રયોગની શરૂઆત આ પૂજન ભગવાનનું પૂર્ણ કર્યા બાદ હવે શરૂઆત કરવાની છે. જેમાં તમારે શું કરવાનું છે, એક પાત્રની અંદર થોડું સિંદૂર લેવાનું છે. સિંદૂર જે કેસરી રંગનું આવે છે તે સિંદૂર તમારે લેવાનું છે. તેલ નાખવાનું નથી, કોરું સિંદૂર લેવાનું છે. અને જેમાં ખાસ કરીને અનામિકા એટલે કે છેલ્લેથી બીજી આંગળી અને અંગુષ્ઠ કહેતા અંગૂઠો, આ છેલ્લી બીજી આંગળીને અંગૂઠા દ્વારા એ તમારે વાટકીમાં તો સિંદૂર લેવાનું, એ સિંદૂર લેવાનું ચપટી ભરવાની છેલ્લીથી બીજી આંગળી અંગુષ્ઠ દ્વારા, અને ભગવાન ગણપતિ દાદાની ઉપર તમારે તે સિંદૂર ચડાવવાનું છે. 12 વખત ચડાવવાનું છે. અને હું જે 12 નામ બોલું છું તે 12 નામ બોલવાના અને 12 વખત ભગવાનને અર્પણ કરવાનું. અને તે તમારે અનંત ચતુર્દશી સુધી તમારે રાખવાનું છે ભગવાનની પાસે. આ ઉપાય તમે 14 થી માંડીને 14 સુધી દરમિયાન તમે કરી શકો છો. અને છેલ્લે શું કરવું એ પણ કહીશ. તમારે પહેલાં તો આટલું ધ્યાન રાખવાનું કે ભગવાનની પૂજા પૂર્ણ થયા બાદ ભગવાનના મસ્તક ઉપર અથવા ભગવાનના ચરણમાં તમારે 12 વખત ચપટી ભરીને સિંદૂર અર્પણ કરવાનું છે. અને તે વખતે આ 12 નામ જે બોલું તે 12 નામ બોલવાના છે. અને 12 નામ બોલ્યા બાદ એ સિંદૂર એમને એમ રાખવાનું, છેલ્લે જ્યારે ગણપતિનું વિસર્જન થાય ત્યારે એ સિંદૂર જે કંઈ છે તેને એકત્ર મતલબ ભેગું કરવાનું. અને ભેગું કર્યા બાદ કોઈ કપડાની અંદર લઈ લેવું અથવા કોઈ જે માદર્યું ગરામાં આપણે પહેરાવતા હોય તો તાવીજ જેને કહેવાય તો તાવીજની અંદર એ સિંદૂર ભરી દેવું, અથવા કોરા કપડાની અંદર એ સિંદૂર તમારે મૂકી અને એને ચારે બાજુથી એને સીવી અને ગળામાં બાળકને પહેરાવી શકાય અથવા હાથમાં પહેરાવી શકાય. અને જ્યાં સુધી આ વસ્તુ બાળકની પાસે રહે છે ત્યાં સુધી બાળકની સુરક્ષા સ્વયં ભગવાન વિઘ્નહર્તા એવા ગણેશજી કરે છે. હવે રહી વાત કે એ 12 નામ કયા છે, તો 12 વખત તમે જ્યારે ભગવાનની ઉપર અર્પણ કરો છો ત્યારે શાસ્ત્ર પ્રમાણે આ દ્વાદશ એટલે કે 12 નામ બોલવાના. અને 12 નામ પહેલું નામ છે ઓમ વક્રતુંડાય નમઃ બોલીને સિંદૂર ભગવાનને અર્પણ કરો. બીજું નામ ઓમ એકદંતાય નમઃ. ત્રીજું નામ ઓમ કૃષ્ણ પિંગાક્ષાય નમઃ. ચોથું નામ ઓમ ગજવક્ત્રાય નમઃ. ત્રીજું નામ છે ઓમ કૃષ્ણ પિંગલાક્ષાય નમઃ. અને ચોથું નામ ઓમ ગજવક્ત્રાય નમઃ. ભગવાનનું 5મું નામ ઓમ લંબોદરાય નમઃ. 6ઠું નામ ઓમ વિકટાય નમઃ. 7મું નામ ઓમ વિઘ્નરાજાય નમઃ. અને 8મું નામ ઓમ ધૂમ્રવર્ણાય નમઃ. 9મું નામ ઓમ ભાલચંદ્રાય નમઃ. અને 10મું નામ ઓમ વિનાયકાય નમઃ. 11મું નામ ઓમ ગણપતયે નમઃ. અને 12મું ઓમ ગજાનનાય નમઃ. આ 12 નામ બોલી ભગવાનની ઉપર સિંદૂર અર્પણ કરી અને છેલ્લે લઈ અને એ તાવીજ દ્વારા બાળકને પહેરાવી શકાય. બીજા નંબરની વસ્તુ, ઘણા લોકોને એવું પણ લાગતું હોય કે મારા વ્યવસાયમાં કોઈની ખરાબ નજર છે અથવા વ્યવસાયમાં પણ નુકસાની આપી શકે એમ છે, તો આ તાવીજને તૈયાર કરી તમારા વ્યવસાયના સ્થાનમાં મૂકવાથી પણ તમારા વ્યવસાયની પણ રક્ષા કરે છે. નજરની સુરક્ષા માટે આ ઉપાય આપ કરી શકો છો. તો ગણેશજીના મેં કહ્યું તે પ્રમાણે 12 નામનો ઉપાય ચોક્કસ તમારે કરવાનો છે, પણ સિંદૂર દ્રવ્ય દ્વારા જ કરવાનું છે અને એ પહેલાં ભગવાનની પૂજા કરીને આ ઉપાય કરવાનો છે. દર્શક મિત્રો, સુંદર મજાની જાણકારી મેં આજે તમને કહી છે. અને આગળ પણ ભગવાન ગણેશજીના મહિમાને લઈને, ભગવાન ગણેશજીના સ્તોત્રને લઈને અથવા આ વિશેષ ઉપાયોને લઈને હું પ્રફુલ પંડ્યા તમને આ કાર્યક્રમના માધ્યમથી નિત્ય કહેતો રહીશ. પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતાની મને આપી દો હવે રજા. જય ભગવાન.